કચ્છમાં ચકચારી સોપારી કાંડમાં 3.75 કરોડની તોડ મામલે મુંદ્રા પોલીસના 3 કર્મચારી સહિત 6 સામે ગુનો નોંધાયો. થોડા સમય અગાઉ મુંદ્રા ગાંધીધામ ખાતે આયાતી સોપારી પ્રકરણમાં રૂપિયા 3.75 કરોડની તોડ થયાની હકીકત સામે આવી હતી. ગાંધીધામના આયાત નિકાસ વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા અનિલ તરુણભાઈ પંડિત દ્વારા કચ્છ સાબરકાંઠા બોર્ડર રેન્જ IG JR મોથાલિયા સમક્ષ એક અરજી કરીને સોપારી પ્રકરણમાં મુંદ્રા ક્રાઇમ બ્રાન્ચના 3 પોલીસ કર્મચારી સહિત 6 ઇસમોએ કથિત સોપારી પ્રકરણમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 3.75 કરોડ જેટલી રકમ પડાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે બોર્ડર રેન્જ IG શ્રી દ્વારા ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સોંપાયા બાદ આ પ્રકરણમાં મુંદ્રા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી કિરીટસિંહ ઝાલા, ભરત ગઢવી, રણવીરસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા તથા સુનિલ મોતા અને શૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા, માધુભા સોઢા વગેરે એકબીજાની સાથે મળી ફરિયાદીના ગોડાઉન સુધી આવી ક્રિએટા કારમાં ગોડાઉન મેનેજર આશિષ પટેલનું અપહરણ કરી પોલીસ કોન્સ્ટેબલ ભરત ગઢવીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદી અનિલ પંડિત પાસેથી રૂપિયા 3.75 કરોડ પડાવી લીધા હતા. કચ્છ બોર્ડર રેન્જને સાંકળતા અને અતિ ચર્ચાસ્પદ બનેલા કેસમાં અંતે ફોજદારી ફરિયાદ અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ 4 પોલીસ કર્મચારી ગાંધીધામમાં વર્ષો અગાઉ ફોર્ચ્યુનર કાર અકસ્માત સર્જનાર નબીરા પંકિલ સુનિલ મોતાસ તથા શૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા માધુભા સોઢા સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. મુંદ્રા પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો દિશા ડિવિઝન પોલીસ દ્વારા જાહેર કરાઈ છે. આજે ડીસા ડિવિઝન પોલીસ દ્વારા પ્રેસ નોટ જારી કરી વિગતો જાહેર કરાઈ છે. ફરિયાદમાં ભરત ગઢવી સહિત શૈલેન્દ્રસિંહની મદદથી કાવતરું રચી ગોડાઉન મેનેજર આશિષ પટેલનું અપહરણ કરી આખું કાવતરું રચ્યું હતું અને 3.75 કરોડની તોડ કર્યાની 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સોપારી તોડકાંડ મામલો ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. કચ્છ બનાસકાંઠા IG રેન્જ કચેરીના નામ ખુલતા ખુદ રેન્જ IG પણ ચોંકી ઉઠ્યા હતા. આ સોપારી કાંડમાં કિરીટસિંહ ઝાલા, ભરત ગઢવી, રણવીરસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા. અરજી કરનાર અનિલ તરુણ પંડિતની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચ મુંદ્રાના તથા કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જમાં ફરજ બજાવતા કર્મચારીની સંડોવણી પણ ખુલી છે. કચ્છ બોર્ડર રેન્જ હેઠળ આવતા બનાસકાંઠા થરાદના નાયબ પોલીસ અધિક્ષકને આ મામલાની તપાસ સોંપાઈ છે. જો કે હાલ સમગ્ર મામલે ગૃહ વિભાગ અને પોલીસ વડાની દોરવણી હેઠળ મોનિટરિંગ થઈ રહ્યો છે. થરાદના DY SP સોંપાઈ છે. 3 પોલીસ કર્મચારીની બુંડી ભૂમિકા બહાર આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.